ધર્મરાજા યુધિષ્ઠિરને કહ્યું, પૂછ્યું કે વિશ્વમાં સૌથી વધારે ગતિ કોની? તો જવાબ એવો હોઈ શકે કે સૌથી વધારે ગતિ એ પ્રકાશની હોય, ધ્વનિની હોય. પણ યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે વિશ્વમાં સૌથી વધારે ગતિ ન પ્રકાશની ન ધ્વનિની, સૌથી વધારે ગતિ કોઈની હોય તો એ મનની, એ વિચારની. આપણા સૌના મન અને વિચારને કહીએ કે ચાલ જોઈએ વૃંદાવનમાં, જે 5,500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત પધરામણી થઈ છે. મથુરામાં કારાગારના બંધનો તૂટે છે અને વાસુદેવજી બાલકૃષ્ણને ટોપલામાં લઈ ધીરે ધીરે રૈયાણી પરિવારના આ ગોકુળ અને વૃંદાવન તરફ આવી રહ્યા છે. પીળા જબલાવાળા કૃષ્ણને જોવા માટે સૌના નયનો આતુર છે. આજની આ રળિયામણી ઘડીએ સૌ સાથે મળીને ગાશું, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે જી મારો વાલો જી આવ્યા ની વધામણી જી, રે જી મારો વાલો જી આવ્યા ની વધામણી જી, રે વધામણી જી, રે આજની ઘડી તે રળિયામણી હારે વાલા, આજની ઘડી તે રળિયામણી, ઓ આજની ઘડી તે રળિયામણી હારે વાલા, આજની ઘડી તે રળિયામણી. હે જી મારો વાલો જી આવ્યાની વધામણી, હે જી મારો વાલો જી આવ્યાની વધામણી, હે જી વધામણી જી, રે આજની ઘડી તે રળિયામણી હારે વાલા, આજની ઘડી રળિયામણી.
वासुदेव जी जय श्री कृष्ण जय श्री कृष्ण ए तमे क्या गया अहीं आओ मोकलो मोकलो एमने जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण राधे राधे बोल जय श्री कृष्ण जय श्री कृष्ण तुम्हारा नाम प्लासी प्लासी अरे वाह पहली वस्तु ये कि आटला सत्संग में कही रहा है हमारा 309वां सत्संग है आटला तंदुरस्त वासुदेव जी हमने पहली बार मिला ભગવાન તમારી તંદુરસ્તી કાયમ રાખે અને મહત્વનું એ છે કે આ પરિવારમાં આનંદ ઉત્સાહ એટલો બધો છે આ પરિવાર પાસેથી શીખવાનું એ છે કે પરિવારમાં નારી શક્તિની પૂજા કેવી થાય છે એક તો માનું નામ લઈ આ મનોરથનું આયોજન થયું છે અને દીકરીને મહત્વ અપાણું છે તમને ખબર નહીં હોય કે જનરલી સત્સંગ હોય એમાં આપણે એમ કહી કે વાસુદેવજીને ખોડામાં લઈને આવવાનું છે તો કાનુડો જોઈ ઘરમાં કદાચ કાનુડો ન હોય ને તો પાડોશીનો માગી લાવે અને આપણે પ્રસંગ ઉજવીએ પણ મને હાર્દિકભાઈ એવું કીધું દીપભાઈ એવું કીધું સુરેશભાઈ એવું કીધું કે અમારા પરિવારમાં દીકરીનું મહત્વ એટલું જ છે અને એટલે જ અમે આજે દીકરીને કાનો બનાવી છે અમારા માટે તો કાનો ને રાધાબે એક છે તમને આમાં ફાવી ગયું દાઢી ઓરિજિનલ છે કે અત્યારે ડુપ્લિકેટ છે અત્યારે એટલે એમાં ફાવે છે ગરમી નથી થતી ને ના થાય તો થોડી થોડી એ શું કરવું પડે એ વાત સાચી થોડીક વાર તો રહેવું પડે ને પણ આમાં ફાવી ગયું કે નહીં તો કાલથી જીન્સ ટી શર્ટ બંધ સુરેશભાઈ જોજો કાલથી મોલના ખર્ચા બંધ તમારે કાલથી ધોતી જ લઈ આવવાની ઉપરનું આ પેરણ લઈ આવવાનું ખાલી એટલે વાર્તા પૂરી બરોબર વાંધો નથી ને ઉનાળા સુધી વાંધો નહીં આવે ચોમાસામાં જોવું અત્યારે વાંધો નહીં ચોમાસામાં વાંધો નહીં આવે ચોમાસામાં નક્કી ના વરસાદમાં શું કરવું હોય એ વાત આજે આપણે બધા બુલેટ ઉપર નીકળ્યા હોય ધોતિયા પહેરીને કેવા લાગીએ સરસ સરસ મજા આવી પણ તમને એક સવાલ પૂછું મને જ ખબર પછી પડી કે એ અમારે મારા પરિવારની દીકરી છે એમ કહું તો હાલે આ વાસુદેવજી છે એ બાલકૃષ્ણને એટલે આ દીકરીને ટોપલામાં લઈ અહીંથી મહેનત કરતાં કરતાં વાં ગયા વાંથી અહીં સુધી આવ્યા અહીંયા એટલી વાર બિચારાએ એમને હાચવા ફોટો પડાવવાનો ટાઈમ આવ્યો તો તમે તેડી લીધા એમ કેમ નથી ને જવાબ બહેનો છે ને બે જ વ્યક્તિનું માને આ દુનિયામાં બધાને એવું લાગતું હોય છે કે મારા ઘરના મારું જ માનતા હોય છે અમારા ઘરમાં મારું જ હાલતું હોય છે બધાને એવું લાગતું હોય છે પણ આપણા બધાનો વેમ છે બહેનો આ દુનિયામાં બે જ વ્યક્તિનું માને એક બ્યુટી પાર્લર વાળાનું બીજું ફોટોગ્રાફરનું બાકી કોઈનું ન માને પણ સરસ આજે આનંદનો અવસર છે અને હવે તમે તારે જીન્સ ટી શર્ટમાં આવી જાઓ કે વાંધો દાઢી બાઢી કાઢી નાખો આરામથી જય શ્રી કૃષ્ણ
આ છે ને બહેનોની બુદ્ધિ છે, એને છે ને એ કુદરતી છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે બુદ્ધિશાળી છીએ, બાકી બહેનો જેવી બુદ્ધિ આ દુનિયામાં ભગવાને કોઈને આપી જ નથી. દાખલો આપું, દાખલા તરીકે આપણા લગ્ન થાય પછી આપણે આપણા ઘરવાળા પાસે બધું મગાવીએ કે ઓલું લેતા આવજો ને ઓલું લેતા આવજો ને ઓલું લેતા આવજો ને, તો આપણે કોઈ દી ના ન પાડીએ. એમ કે સાડી લઈ આવજો, સેલા લઈ આવજો, ઘરચોળા લઈ આવજો, પટોળા લઈ આવજો, આપણે કોઈ દી ના ન પાડીએ. આપણે બધું લઈને દઈ દઈ. હવે એ સાડીઓ છે એ બે પાંચ વર્ષ પહેરાઈ જાય એટલે જૂની થાય, બરાબર છે ને? બે પાંચ વર્ષ પહેરાય એટલે જૂની થાય ને, એ જૂની સાડીઓનું તમે શું કરો? શું કરો? બેનો જવાબ આપે. ગોદડા. હા જો, હા પાછા આપણને ઉઢાડે લ્યો હગાઈ વાળું. વાહ. આપણે આપણા હાટું તેને જીન્સ લઈ આવી, ધોતિયા લઈ આવી, ટ્રાઉઝર લઈ આવી, લેંઘા લઈ આવી, એ બે પાંચ વર્ષ પહેરાય એટલે જૂના થાય, બરોબર છે ને? એનું તમે શું કરો? હે? પોતા. વાહ. પછી બહેનો બધા ભેગા થાય ને ત્યારે વાતો કરતા, તમારા ભાઈ તમને સાવ લેવાતા જાય છે, તો લેવાતા જ જાય ને, આખા ઘરમાં કંઈ હેરા થશે. અમુક તો દિવાળીએ પગ લૂછણિયા કરે, અમારી માથેથી વાળ વયા જાય હચોડા. વાહ. પણ બસ આમ આનંદ કરો છો હસતા હસતા. ઠાકોરજીના દર્શનનો પણ સમય થયો છે, બરાબર છે ને? મુખિયાજી દર્શન ખોલશો ભાઈ.
निकुंज में बिराजे घनश्याम राधे राधे, 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 हर श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, हर राधे राधे श्याम मिला दे, हर श्याम मिला दे, हर राधे 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 श्याम मिला दे, हर श्याम मिला दे, हर राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे राधे, निकुंज में बिराजे घनश्याम 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 राधे राधे, हर श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, हर राधे राधे श्याम मिला दे, हर श्याम मिला दे, हर राधे राधे हर राधे राधे श्याम मिला दे, हर श्याम मिला दे, हर राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम निकुंज में बिराजे घनश्याम राधे राधे, 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 श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे राधे, बिराजे घनश्याम राधे 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 श्याम मिला दे, हर श्याम मिला दे, हर राधे राधे हर राधे राधे श्याम मिला दे, हर श्याम मिला दे, हर राधे राधे बोलो राधे 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 राधे, हर वृंदावन में राधे राधे, गली गली में राधे राधे, हर यमुना तट में राधे राधे, हर बंसी वट में राधे राधे, हर राम गली में राधे राधे, हर मान गली में राधे राधे, कुंज गली में राधे राधे, हर भागे बिहारी राधे राधे, बोलो राधे 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 राधे, हर गोवर्धन में राधे राधे, हर वृंदावन में राधे राधे, हर परिक्रमा में राधे राधे, हर गोवर्धन राधे राधे, हर गोकुल जी में राधे राधे, हर मथुरा जी में राधे राधे, हर बरसाने में राधे राधे, हर नंदगांव में राधे राधे, बोलो राधे 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 राधे, बोलो राधे 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 राधे, जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। આટલું સુંદર મનોરથ થતો હોય, પરિવાર આખો કિલ્લોલ કરતો હોય, પણ જેનું નામ સ્મરણ કરી જેના આશીર્વાદથી આ પ્રસંગ રૂડો હોય એ છે આ પરિવારને ગોલોકવાસી મધુબેન સુરેશભાઈ રૈયાણી। મને અત્યારે ખબર પડી કે આજે જ એમની પુણ્યતિથિ છે, આજનો જે દિવસ છે જ્યારે એણે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી।
સાહેબ, ઘરની બહાર તમે નીકળો અને પાછા આવો એ દરમિયાન ઘરમાંથી એક ડાઇનિંગ ટેબલ છે ને બે દિવસ માટે બહાર મૂકી દેજો. સાંજે ઘરે આવશો ને તો કંઈક સોનું લાગશે. એક નિર્જીવ ફર્નિચર તમારા ઘરમાંથી ઓછું થાય તોય જો તમને સોનું લાગતું હોય તો આ પરિવારમાંથી સાક્ષાત માવડીએ વિદાય લીધી. એ પરિવારની સુનપને ઓછપને કોઈ પૂરી ન શકે. આજના દિવસે એમના ચરણોમાં ભાવવંદના કરીએ છીએ. એક ઇન્સાન જમીન પર લેટા હતા, લોકોને કહા મર ગયા. એક ઇન્સાન જમીન પર લેટા થા લોગોને કહા મર ગયા. વહાં સે એક ફકીર ગુજરા ઓર સચ ઉસને સમજાયા કે નહીં યે મર નહીં ગયા, અબ તક સફર મેં થા અબ અપને ઘર ગયા. એટલે આ પરિવારના પૂજ્ય માતૃશ્રી મધુબેન એ પોતાના જીવનની સફર પૂરી કરી અને હવે ઠાકોરજીના દરબારમાં, ઈશ્વરના દરબારમાં એના ચરણોમાં બિરાજે છે. ત્યારે આજે પરિવારના બે દીકરા વહુઓ અને મૂડીથી વ્યાજ વાલું હોય પ્રાશીલ, પ્રાંજલ આ સમસ્ત પરિવાર વતી અમે પૂજ્ય માતૃશ્રી મધુબેનના ચરણોમાં આ ભાવ અર્પણ કરીએ છીએ. મોઢે બોલું માં ને મને હાચે જ નાન પણ સાંભળે. મોઢે બોલું માં અને પછી મને હાચે મરે વિસરીએ માવડે. હે મીઠા હે મધુને હે મીઠા મે હુલારેલો એથી હે મીઠી તે એ મોરી માતર જાજનની હે જમારી જનની જોડ સકી નહીં જડે રે લો કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો રે રે પ્રભુના એ પ્રેમ જુદેરીની જાત જોયા જનની જનની જોડ સખી નહીં જડે રે લો કે યમથી ભરેલી એની આખડી રે લો હે યમથી ભરેલી એની આખડી રે લો વાલના ભરેલા એના વેણો જોયા જનની એ જનની જોડ સખી નહીં ચડે રે લો તો વધે ઘટે રે લો
सरखो ए प्रेम नो प्रवाह जोया जननी जननी जोड़ सखी नहीं जड़े चंदानी ए दिशे चांदनी रे लो ढलती ए चंदानी ए दिशे चांदनी रे लो एनु नहीं हाथ में उजास जोया हे यमारी जाननी हे जोड़ हे सखी नहीं जड़े लो पूज्य जेजेनु आगमन थयु पण मारे मातृ वंदना ने क्यांय वच्चे ब्रेक नोती मारवी कारण के पूज्य जेजे आपना चरणों में वंदन करीए छी અને આપણે એમના આગમન નામથી હવે બોલ શ્રી વલ્લભાધીશ કી આપના આગમનને અમે વધાવીએ છીએ. આ પરિવારના માતૃશ્રીની વંદના ચાલુ હતી. આપના માટે, અમારા માટે, આપણે સૌ માટે કદાચ માથી વિશેષ કોઈ નથી એટલે આપના આગમનની નોંધ આ ગીત દરમિયાન ન લઈ શક્યો એ બદલ ક્ષમા ચાહું છું. પણ ઈશ્વરની લીલા ન્યારી છે. ઈશ્વરના દરેક નિર્ણયોને આપણે દંડવત કરીને હંમેશા વધાવવા જ પડે છે. જીવન અને મરણ બંને ઈશ્વરના હાથમાં છે. માનવીના હાથમાં કંઈ હોય તો માત્ર સ્મરણ છે. એટલે આપણે આ પરિવારના પૂજ્ય માતૃશ્રીનું નિત્ય સ્મરણ કરતા રહીએ અને એ સાથે જ પૂજ્ય ઠાકોરજીના ચરણોમાં વંદન કરીએ, શ્રીમદ વલ્લભ પ્રભુના ચરણોમાં વંદન કરીએ, યમુનાજીના ચરણોમાં વંદન કરી અને કૃષ્ણલીલાને આગળ વધારતા. હવે પછીની જે રજૂઆત છે કદાચ શ્રી કૃષ્ણની એક શાસક તરીકેની લીલા છે કે જેનું શાસન છે એના શાસનમાં ક્યાંય પણ કોઈ પણ કર્મ એવા ન હોવા જોઈએ જેનાથી પ્રજા ક્યાંય દુઃખી થાય. શ્રી કૃષ્ણના શાસનમાં યમુનાના નીરમાં સાતમા પાથાળે કાળીનાગનું શાસન હતું જે સમસ્ત પ્રજાજનોને હેરાન કરતું હતું. અને એટલે જ શ્રી કૃષ્ણએ નિર્ણય લીધો કે કાળીનાગનું દમન કરવું છે. આમ જુઓ તો વિજ્ઞાન એવું કહે છે કે તમારે પાણીની અંદર જવું હોય અને થોડોક વધારે સમય રહેવું હોય તો ઓક્સિજનની બોટલ ઉભેગી જોઈ, પણ આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે, ભગવાન છે ને. એને આપણે ત્યારે જ માનીએ છીએ જ્યારે વિજ્ઞાન અંધ થઈ જાય, પછી જ ભગવાનના નામની શરૂઆત થઈ જાય છે. કારણ કે માણસની બુદ્ધિ જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી ભગવાનનો સ્વીકાર નથી કરી શકતો. અને અત્યારે તો આપણે બધા એટલા બુદ્ધિમત્તાવાળા થઈ ગયા છીએ કે ભગવાન આવીને પોતે આપણને એમ કહે ને કે હું ભગવાન છું તો આપણે પછી પૂછી લઈએ કે કોના. ઈશ્વર પોતે આવશે ને તોય આપણી બુદ્ધિ એકવાર ના પાડશે. પણ શ્રી કૃષ્ણનો સ્વીકાર એટલા માટે થયો છે સમગ્ર વિશ્વમાં વિશ્વ વિધાતા તરીકે, વિશ્વગુરુ તરીકે, કારણ કે એણે જે કર્મ કર્યા ને એ કર્મ, એ લીલાઓ આજ સુધી 5000 વર્ષ સુધી સમજવામાં આપણે માણસ તરીકે નિષ્ફળ ગયા છીએ. આ દુનિયામાં એક પણ માણસ એવો મને નથી મળ્યો કે જે એમ કહી શકે કે કૃષ્ણને હું સંપૂર્ણપણે સમજી શક્યો છું, રાહ જોઉં છું એવા વ્યક્તિની. અને એ જ શ્રી કૃષ્ણની લીલાનો સાર આપણે બધાએ શ્રી કૃષ્ણની સાથે સાથે જઈ રહ્યા છીએ યમુનાના પાતાળમાં, સાતમા પાતાળે, અને એ પણ વગર ઓક્સિજને. Thank you.
जान बाड़ा स्वामी अमारो जागशे हे जागशे तने मारशे मने हे बाल हत्या लागशे
ગુણ ગાજે હાથી જો એ જાણે 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 શ્રી કૃષ્ણનો યોગ સારો હતો કે એના ગામમાં એક જ કાઢી નાખતો. આપણે ડેલીએ ડેલીએ ડોન છે, ક્યાં ક્યાં ભોગવા જવું. અમારા 36 કલાકારોમાંથી સૌથી વધારે કપરી પરિસ્થિતિ હોય ને તો અમારો જે નાગ બને છે ને એની છે. કોણ હતું, ક્યાં હતું, શું હતું, કોણ ભાઈ હતા, કોઈને ખબર જ ન પડે. અમારે એ ભાઈ કોઈક દી ન આવ્યો ને તો અમે જેની ઘરે પ્રસંગ હોય એની પાસેથી નાગ ઉછીનો રેલી. કોઈને બનવું હોય તો કહેજો. હા, અમે તો એ નાગનું મોઢું જ નથી જોયું ભાઈ કેવા કલરના છે. પણ સરસ નાથદ્વારામાં મંદિરમાં વર્ષમાં 52 ઉત્સવ ઉજવાય છે. આ શ્રીનાથજીની ઝાંખી એટલે ત્યારે જેમ ગુજરાતનો રાસ અને ગરબા વખણાય એમ વ્રજમાં જવું હોય, વૃંદાવનમાં જવું હોય તો હોળીનો ઉત્સવ ફાગણનો મહિનો ખૂબ વખણાય છે. આપણે હોળીના રસિયાઓ ગાય અને ફૂલોથી હોળી રમીએ. અને મને ખબર છે કે બધા બહેનો છે ને જ્યારે અહીંયા રાસની શરૂઆત થઈ ને ત્યારે બધા તત્પર હતા, તો એક કીર્તન પછી તમને બધાને રાસ રમવા પણ બોલાવીએ છીએ. સૌ સાથે મળીને ધૂન ગાશું અને રાસ લેશું. પણ ઠાકોરજીના ઉત્થાપન દર્શન
के द्वार मची होरी बाबा नंद के, बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ 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 बाबा नंद के, हो बाबा नंद के, बाबा नंद के, बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, हे बाबा नंद के द्वार मची होरी बाबा हो हाथ कनक पिचकारी, कृष्ण के हाथ कनक पिचकारी, आवार रसिया रसिया हमारे रसिया, राधा के हाथ रंग की बोहरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ 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 बाबा नंद के, हो बाबा नंद के, बाबा नंद के, बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, ओ बाबा नंद के द्वार मची होरी बाबा नंद के, बाबा नंद के द्वार मची बोल होरी के रसिया की। बदा बहनों थोड़ी और मटे रास लेशू दोनों पर आ परिवार ना जेटला बहनों छे ने बदा ने विनंती करिए के थोड़ी और मटे आगळ आवी जाओ तो एक सरस मजानी धून साथे आपणे एक रास नी शुरुआत करिए मात्र दस एक मिनिट भले पण एक आनंद करो। मने खबर छे के हुं आव्यो ने त्यारे आजे रासनो एक आखी आम जो 6:30 वागे थी रास शुरू थवाना हता એની બદલે આપણે ન થઈ શક્યા કે થોડું મોડું થઈ ગયું તો અત્યારે થોડી વાર માટે રાસનો આનંદ લઈ શકાય એમ છે। हर कोणी कोणी दिखेला हरिओम विठ्ठला,
विठल विठल विठला हरि ओम विठला राधा ढूंढ रहे किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसी ने मेरा श्याम देखा આજનો જે આ સત્સંગ છે રૈયાણી પરિવારને આંગણે એ ડેન આરસીસી ડેનની ચેનલ નંબર 593 ઉપર જીવંત પ્રસારિત થઈ રહ્યો છે અને સાથે યુટ્યુબમાં ગુજ સ્ટાર પર આપ ચોક્કસ આ કાર્યક્રમ નિહાળી શકશો જીવંત જેમની નિશ્રામાં જેમના આશીર્વાદથી આ પરિવારને આંગણે આટલું સુંદર મનોરથ ઉજવાઈ રહ્યો છે શ્રીમદ વલ્લભના વંશજ પરમ પૂજ્ય ગોસ્વામી 1008 શ્રી રુચિરરાયજી મહોદય અત્રે શ્રમ ઉઠાવીને અહીંયા સુધી ઉપસ્થિત છે ત્યારે અમને પણ એ લાભ મળશે આપ સર્વે ઉપર તો એમનો આશીર્વાદ છે